જો મહેનત એક આદત બની જાય છે તો સફળતા એક મુકદ્દર બની જાય છે. હેલ્લારો ફિલ્મની મંજરીને તો તમે બધા ઓળખતા જ હશો. તો આજના આ વિડીયોમાં આપણે પોતાના ઓબ્ઝર્વેશન પાવરથી એક્ટિંગમાં વેરિએશન લાવી સફળતા મેળવનારા ગુજરાતી અભિનેત્રી શ્રદ્ધા ડાંગરની જીવન કહાણીની વાત કરીશું. નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે 15 ઓક્ટોબર 1994માં, જ્યારે રાજકોટમાં વસંતભાઈ ડાંગર અને ભાવનાબેન ડાંગરને ત્યાં શ્રદ્ધા ડાંગરનો જન્મ થયો. શ્રદ્ધા ડાંગરના પિતા બિઝનેસમેન છે એટલે ઘરમાં અભિનય કે નાટકનો કોઈ જ માહોલ નહોતો, પરંતુ તેમના મમ્મી શાળામાં થતી બધી જ કોમ્પિટિશનમાં શ્રદ્ધા ડાંગરને ભાગ લેવડાવતા. પછી તે ડાન્સિંગ હોય, સિંગિંગ હોય, પેઇન્ટિંગ હોય કે અભિનય હોય, કોઈ પણ સ્પર્ધા હોય. રાજકોટમાં થિયેટર નથી એટલે શ્રદ્ધાએ એક્ટિંગની કોઈ પણ તાલીમ લીધી નથી. તો પછી શ્રદ્ધા ડાંગર ફિલ્મ લાઇનમાં આવ્યા કેવી રીતે? તેમનો ફિલ્મ લાઇનમાં આવવાનો કિસ્સો પણ રોચક છે, ચાલો જોઈએ. તો એક દિવસ અચાનક રાજકોટમાં દર્શન રાવલના સોંગ સારી કી સારી માટે ઓડિશન આવે છે. શ્રદ્ધા ડાંગર તે ઓડિશન આપે છે અને તેઓ તે આલ્બમ સોંગ માટે સિલેક્ટ થઈ જાય છે. આ તેમના માટે સપના જેવું હતું. તેમના પપ્પાને તેમની થોડી ચિંતા હતી, પરંતુ તેમની મમ્મીનો તેમને ખૂબ સપોર્ટ હતો. ત્યારબાદ તેમને લાંબો રસ્તો ગુજરાતી ફિલ્મમાં સેકન્ડ લીડ રોલ મળ્યો. પરંતુ લોકોને તેમની એક્ટિંગની ઓળખ તો 2017માં પપ્પા તમને નહીં સમજાય ફિલ્મથી થઈ. આ ફિલ્મ તેમની ફિમેલ લીડ રોલ તરીકે પ્રથમ ફિલ્મ હતી. ત્યારબાદ તેઓ અમદાવાદમાં રહેવા આવતા રહ્યા. અમદાવાદમાં રહી તેમણે ઓડિશન આપ્યા. આ ઉપરાંત મુંબઈમાં પણ તેમણે ઘણા ઓડિશન આપ્યા. ઘણા ઓડિશનમાં રિજેક્શન પણ મળ્યા, પરંતુ તેમની ફિલોસોફી તેમને નિરાશ થવા દેતી નથી. તેમનું કહેવું છે કે બહુ પ્લાનિંગ જ કરવું નહીં, તેથી તેમાં નિષ્ફળ થવાથી દુઃખ ન થાય. ત્યારબાદ 2019માં તેમના એક્ટિંગ કૌશલ્યને નિખારનાર અને તેમને લોકો વચ્ચે ઓળખ અપાવનાર ફિલ્મ આવી અને તે હતી હેલ્લારો. આ ફિલ્મને 66માં નેશનલ ફિલ્મ એવોર્ડ દ્વારા નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો. આ ઉપરાંત શ્રદ્ધા ડાંગરને સ્પેશિયલ જ્યુરી દ્વારા તેમના પર્ફોમન્સ માટે એવોર્ડ પણ મળ્યો. આ ઉપરાંત તેઓએ ફિલ્મ લવની લવ સ્ટોરીઝમાં પણ કામ કર્યું છે. વળી ટૂંક સમયમાં જ તેમની બીજી બે ફિલ્મો આવવાની છે, જેમાં એક ફિલ્મ છે મચ્છુ, જે મોરબી હોનારત ઉપર આધારિત છે, અને બીજી છે મારા પપ્પા સુપર હીરો. આ ઉપરાંત શ્રદ્ધાએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે, જેમાં ગીત, ફ્રેન્ડ જોન અને હમણાં રિલીઝ થયેલ વિઠ્ઠલ ટીડી મુખ્ય છે. આ ઉપરાંત તેમણે 2017માં બકુલા બુવા કા ભૂત સિરિયલમાં મણિદાદીનું પાત્ર પણ ભજવ્યું હતું, તેમજ તેમણે ટીવીસીની એડવર્ટાઇઝમેન્ટ પણ કરી છે. તો આ હતી કહાણી પોતાની સુંદરતા અને અભિનયથી લોકોના દિલોમાં સ્થાન મેળવનારા અભિનેત્રી શ્રદ્ધા ડાંગરની. તેમને ઉજળા ભવિષ્યની શુભેચ્છાઓ. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી ઘણી બધી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવવાની છે. જય ગુજરાત. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો. આભાર.